لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. هل جزاء الإحسان إلا الإحسان؟ اللهم صل على محمد. خدا من العالم قرآن مجید ماں سور رحمان میں ارشاد فرما بیچے: هل جزاء الاحسان الا الاحسان، کشو احسان انی نیکی نو بدلو، نیکی سوائے کائیں ہوئی شکے کھرو. ایک مشہور و معروف آیت چھے، لگ بگ بدنے آورتی ہوئی، انی گنا مانسو نے جویا چھے کہ پوتانی زندگی ماں انی اپلیکے پن کرتا ہوئی چھے، کہ اگر کوئی انسان احسان کرے چھے تو سامے انو بدلو احسان تھی وڑوا کوشش کرے چھے، سارو یہ بدلو اتو لاکل میرسی کہوانی رواج اپنا سماج ماں موجود چھے. الحمدللہ او سارو یہ وہ رواج موجود چھے، خاص کرینے آوستو مرن وقتے ودھارے اپنے جوا مڑے چھے. دل سوزینا پتر اتھوا تو چالیس ماں جے پتر وچائی چھے، آ بدی وستو پر فقط مرن ماں جنا تھی بلکہ در ایک جگہ اوپر اگر ایک مومن پوتانا بیجا مومن بھائی نی مدد کرے چھے تو یہ اللہ نے ودھارے پسند چھے. پرنتو ساتھے ساتھے خداوندی عالمے اموک احکام پن اہیاں ذکر کریا چھے، کہ اگر تمہارے ساتھے کوئی نیکی تھی پیش آوے تو تمہارا ماٹے پن ضروری چھے کہ تمہارے سامنے نیکی تھی پیش آو جو یہ. ہوے سو تھی موٹو احسان کروا والو خود خداوندی عالم چھے. اپنے جارے سماج ماں آ رواج نے راکھیلا چھے کہ اگر کوئی اپنی ساتھے نیکی کرے چھے تو اپنے نے مرسی کہیے چھے، شکر گزار رہیے چھے، تو خداوندی عالمے اپنا اوپر کتلو بدو احسان کرے لو چھے. اگر وچار کریے تو اللہ نی نعمتوں نے اپنے گنی پن نہیں شکیے، اتنی بدی نعمتوں آپے لی چھے کہ جن اپنے حقدار نہیں ادا تیم چھتا خداوندی عالمے آپے لی چھے. مطلب کیا اپنا اوپر خداوندی عالمے احسان کرے لو چھے. ہمیں کوئی انسان بیچارو غریب چھے અને એ અલ્લાહની બારગાહમાં શિકાયત કરે કે એ પરવરદિગાર તે મને કેમ ના આપ્યું. શું આ ઇન્સાનને દુઆ છે કે નહીં કે ખુદાએ તે મને શું કામ ના આપ્યું, એ દુઆ છે કે નહીં ખુદાની બારગાહમાં ફરિયાદ કરે. હકીકતમાં જોવા જઈએ તો ઇન્સાનને દુઆ નથી, હક નથી કે અલ્લાહની બારગાહમાં ફરિયાદ અને શિકાયત કરે. કારણ કે શિકાયત કરવાનો અધિકાર કોને છે? કંઈક હક હોય અને એ ના આપેલો હોય તો પછી વાત બરાબર છે, પણ હક ઇન્સાનનો છે જ નહીં કે એ ખુદા પાસેથી ખુદાને કહે કે ખુદાએ તારે મને આ દેવું વાજિબ છે. ના, આ હક નથી, આ તો ખુદાનો અહેસાન છે કે ખુદાવંદી આલમ આપણને આ બધી નહેમતો અતા કરે છે. હવે ખુદા ચાહે વધારી આપે તો એનો શુક્ર, ઓછું આપે તો એનો શુક્ર, અને ના આપે તો પણ એનો શુક્ર. શું કામ? કારણ કે આપણે હકદાર નથી
તેમ છતાં ખુદાવંદે આલમે આપ્યું છે અથવા વંચિત રાખ્યા. આ એક વસ્તુ. તો સૌથી મોટો અહેસાન આપણે અલ્લાહનો માનવો જોઈએ કે એ આપણને આ બધી નેમતો આપે. ત્યાર પછી બીજો અહેસાન જે છે એ બંદાઓનો અહેસાન છે. કારણ કે ખુદાવંદી આલમ ઇન્સાન સુધી જે પણ કઈ નેમતો મોકલે છે એ એક વસીલા હસ્તક મોકલે છે. ખુદાવંદી આલમ કોઈ દિવસ મિરાકલ કરીને નથી દેતો. હા, અમુક નબીઓની ઈમાનની વાત અલગ છે કે મિરાકલ થકી મોજીઝા થકી આપતા હતા, પણ આપણે હું એક ઇમાજીને કરું કે હું અહીંયા બેઠો છું અને મારા ઘરમાં જે છે સોનાના સિક્કાનો વરસાદ પડી જાય જેથી હું આખી જિંદગી આરામથી વિતાવી શકું. આવા હજાર જાતના ઇમાજીને કરું તો પણ કંઈ થવાનું થશે. હું અગર વિચાર કરું કે મારા પાસે આઈફોન 6 આવી જાય, ઇમાજીને કરું મોજીઝાથી આવી જવાનું. હવે ફોન હોય ખીચમ નાખી દેજો. આ ઇમાજીને કરવાથી કોઈ વસ્તુ ઇન્સાનને નસીબ નથી થવાની. ખુદાવંદી આલમ ઇન્સાન સુધી કઈ વસ્તુ પહોંચાડે છે તો એની માટે વસીલો રાખ્યો છે, એક રસ્તો રાખ્યો છે. હવે એ ચાહે રસ્તો મહેનત કરવાથી ઇન્સાનને હાસિલ થાય યા પછી એને ગિફ્ટ અને કદોમાં મળે, આ બધી વસ્તુ ખુદાવંદી આલમે વસીલો રાખ્યો. તો ખુદાવંદી આલમ કહે છે, અગર તમને કોઈ માણસે મારા બંદાઓમાંથી તમારા ઉપર અહેસાન કર્યો તો તમારા માટે જરૂરી છે કે તમે અહેસાનનો બદલો અહેસાન દીવાળો. કેવી રીતે? કેવી રીતે હું જે છે એક બંદાનો શુક્ર કરું? ખુદાવંદી આલમ કહે છે કે આ જરૂરી વસ્તુ છે, એક વાજબાતમાંથી છે કે કોઈ તમારા સાથે નેકી કરે તો તમે એના સાથે સામે નેકીથી પેશ આવો. આ એક વાજબાતમાંથી પૂરકો. કારણ કે હદીસમાં છે, અગર ઇન્સાન પોતાના બીજા મોમિન ભાઈ કે જેણે એની સાથે નેકી કરી છે એનો શુક્ર અદા નથી કરતો તો એ ઇન્સાન અલ્લાહનો પણ શોક નથી કરી શકતો. અગર કોઈ મને કઈ કદો આપે અને હું એને રિમેર્સી ના કરું, મેર્સી ના કહું, મતલબ કે હું એવો અહેસાન પરામોશ છું કે અગર જો બંદાનો શુક્ર અદા નથી કરતો તો પછી ખુદાનો પણ શુક્ર અદા હું નથી કરતો. પણ હવે શુક્ર અદા કરવો કેવી રીતે? કોઈ આપણા સાથે નેકી કરી તો નેકીનો બદલો અહેસાનનો બદલો અહેસાન હોય, તો હવે આ અહેસાનનો બદલો આપણે વાળવો કેવી રીતે? તો આપણને આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન ઇમામે સૈયદુસ સાજિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે, કે અગર કોઈ ઇન્સાન તમારા સાથે નેકી કરે તો તમારા ઉપર 5 વસ્તુ જરૂરી થઈ પડે છે. અગર કોઈ ઇન્સાન તમારા સાથે એક નેકી કરે છે તો તમારે એના બદલામાં ફક્ત મેર્સી કહેવાનો નથી, બલકે 5 વસ્તુ આપણા ઉપર વાજિબ થઈ જાય છે. પહેલો ઇમામ ફરમાવે છે કે એમાંથી પહેલી વસ્તુ મેર્સી છે, કે અગર કોઈ તમારા સાથે નેકી કરે તો તમે એનો શુક્રિયા અદા કરો, શુક્રગુજાર રહેવું, મેર્સી કહેવું. આ પહેલી વસ્તુ. અહીંયા સ્ટોપે નથી થઈ જવાનું, બલકે હજી બીજી 4 વસ્તુ આગળ વધે છે. બીજી વસ્તુ, એના અહેસાનને ભૂલી ના જવું જોઈએ કોઈ દિવસ. આપણે શું થાય છે કે અહેસાન અથવા તો એ નેકીને ભૂલી જઈએ છીએ, એનાથી મોટો પ્રોબ્લેમ આવે છે. સામેવાળાને દુઃખ પણ લાગે છે, એને જરૂર પડે ત્યારે આપણે ઊભા પણ નથી રહી શકતા. આ બધી વસ્તુનું કારણ એ છે કે એની જે પાસ્ટમાં એની જે નેકી હતી એને આપણે ભૂલાવી દીધી. હવે આજે મારા ઉપર કઈ પ્રોબ્લેમ આવ્યો અને કોઈ મારી બાજુમાં મારી મદદ કરવા માટે ઉભર્યું હોય તો ત્યારે તો હું એને મોટી મોટી મેર્સી કહું છું, શુક્રિયા અદા કરું. પરંતુ પછી એ મેર્સીને ભૂલી જાઉં છું, એની નેકીને ભૂલી જાઉં છું. ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ મનાઈ કરે છે કે તું આમ ના કર, અગર તારા સાથે કોઈ નેકી કરી છે તો એ નેકીને યાદ રાખ.
હવે યાદ રાખીશ તો શું થશે, તને પણ નેકી કરવાનું મન થશે, એની સાથે બુરાઈ કરવાનું મન નહીં થાય, કોઈ દિવસ તું એની ગીબત નહીં કર, એના ઉપર ખોટી તોહમત નહીં લગાવો, અગર જો એની નેકીને યાદ રાખી છે તો. આ બીજી વસ્તુ, પહેલો શુક્રિયા અદા કરવું, બીજું યાદ રાખવું, ઇમામ ફરમાવે છે. ત્રીજી વસ્તુ બહુ બહેતરીન વસ્તુ ઇમામ ફરમાવે છે કે ત્રીજી વસ્તુ એ છે કે તમે તમારી જબાનથી એ તમારા સાથે જે નેકી કરેલી છે એ તમે બીજાને વાત કરો. કે જો ફલાણાએ મારા સાથે આવી નેકી કરી, ફલાણો કેટલો ભલો માણસ છે, એના વખાણ કરવામાં આવે કે જેથી એમની ઇજ્જતમાં વધારો થાય. પરંતુ આપણી આદત શું હોય છે કે એ જરા કંઈક બુરાઈ કરે તો આપણા ગામમાં ઢોલકા જરૂર વગાડશું, આખા ગામમાં ગીબત જરૂર કરશું, પણ એ આપણા સાથે નેકી કરી હોય તો એ આપણે બીજાને પણ નહીં કહેશું. એ આપણી મોટો પ્રોબ્લેમ છે. વખાણનો ફેલાવો આપણે ત્યાં નથી, ગીબતનો ફેલાવો બહુ જાજો છે. ઇમામ ફરમાવે છે ને, સારા કામમાં પાર્ટનર બનો, ખરાબ કામમાં નહીં. અગર તમારા સાથે વખાણ કઈ નેકી કરી છે તો એને ફેલાવો, પણ અગર જો તમે બુરાઈ જુઓ તો એને ના ફેલાવો, એને દાબી નાખો, નેકીને ફેલાવો. આ ત્રીજી વસ્તુ ઇમામ ફરમાવે છે. ચોથી વસ્તુ, અગર કોઈ તમારા સાથે નેકી કરી છે તો તમે એના હકમાં દુઆ પણ કરો. શબે જુમા દુઆની રાત, અને વધારે દુઆ કઈ કબૂલ થાય છે? એ દુઆ કે જે આપણે આપણા મોમિનભાઈ માટે કરી. ખુદા કહે છે કે તું તારા મોમિનભાઈ માટે કઈ દુઆ કરીશ તો હું એ દુઆને તારા માટે પણ કબૂલ કરીશ. તો અગર કોઈ આપણા સાથે નેકી કરી છે તો જરૂરી છે કે આપણે એની માટે દુઆ પણ કરીએ. ચાર વસ્તુ થઈ, કઈ કઈ? પહેલું શુક્રિયા અદા કરવું, બીજી વસ્તુ એના અહેસાનને યાદ રાખવો, ત્રીજી વસ્તુ એના અહેસાન કરેલી નેકીને બીજા સુધી વાત કરવી, અને ચોથી વસ્તુ દુઆ કરવી, અને પાંચમી વસ્તુ કે તમે પણ એના સાથે નેકી કરો. હવે આજે એ તમારી જરૂરતમાં ઉભો રહ્યો છે તો તમારા માટે પણ જરૂરી છે કે તમે સામો એનો નેકીથી બદલો વાળો. હવે આપણી પોસિબિલિટી ના હોય તો ઇમામ ફરમાવે છે કે અગર હાલમાં પોસિબિલિટી નથી તો તમે એ વસ્તુના ઇંતજારમાં રહ્યો કે કોઈ એવો મોકો મળે તો હું એના અહેસાનનો બદલો ચૂકવી શકું. પાંચ વસ્તુ, અગર કોઈ આપણી સાથે સારું કરે છે તો બદલામાં પાંચ વસ્તુ આપણા ઉપર જરૂરી છે, અને આ પાંચ વસ્તુ કરશું તો શું આપણે એનો અહેસાનનો બદલો ચૂકવી દીધો? હરગીઝ નહીં. પૂરકો? કારણ કે એ અહેસાન કરવામાં પહેલ કરી છે. આપણે જે કરશું એ અહેસાનનો બદલો કહેવાશે, અહેસાન નહીં કહેવાય. પરંતુ એ જે કરેલું છે એ આપણા ઉપર અહેસાન કરેલું છે. તો જ્યારે કોઈ ઇન્સાન આપણા સાથે એક નેકી કરે છે તો આપણી ઉપર પાંચ વસ્તુની જવાબદારી આવી જાય છે, અને એ પાંચ વસ્તુ પણ પૂરી કરીએ તો પણ એનો અહેસાનનો બદલો વાળી શકતા નથી. માટે હંમેશા કોશિશ કરીએ કે આપણે અહેસાન કરવા વાળાઓમાં હોઈએ. એક સરસ મજાનો વાક્યો ફેસબુક અથવા વોટ્સએપમાં આવેલો હતો, વાત બહુ સરસ લાગી. એક માણસ હતો, ખુદા ઉપર એને બહુ ભરોસો હતો, ખુદાને બહુ માનતો, ઇબાદત કરતો, કામકાજ કરતો. પોતાને 35 વર્ષ પોતાની જિંદગીના પૂરા થયા ત્યાર સુધી કામ કર્યું. પછી એક વખત પોતાની ઇજિનની બહાર બેઠો હતો તો જોયું કે એક કૂતરો જે છે એ એની સામે આવી રહ્યો છે. કૂતરો એની સામે આવે છે, પરંતુ એ કૂતરાનો એક્સિડન્ટ થયેલો હતો,
કચરાયેલો હતો મોટર નીચેથી, એના ત્રણ પગ જખમી થઈ ગયા હતા. એક પગથી ઘસડાઈ ઘસડાઈને ચાલતો હતો અને ત્યાં એક ખૂણામાં આવીને બેસી ગયો. હવે હાલવાની તાકાત પણ નથી, સંતાઈને બેઠું છે. આ માણસને થયું કે હું એની દવા દોરી કરું, આની દવા દોરી કરું ને આને સાજો કરું કૂતરાને, રહેમ આવ્યો. વળી આગળ વધે છે તો એક બીજો વિચાર આવે છે એને કે ના, આની હું સંભાળ ના લઉં, બલકે આજે જોઉં કે ખુદાવંદી આ આલમ આ માણસ આ કૂતરાને કેવી રીતે રોજી પહોંચાડે છે. બેસી ગયો જોવા માટે. થોડી વાર થઈ, બપોરે જમવાનો ટાઈમ થયો તો એક કૂતરો પોતાના મોઢામાં રોટલીનો કટકો રોટલી લઈને આવ્યો છે અને કૂતરાને દે છે. રોટલો હોય કે રોટલી હોય, પણ હવે કૂતરો એટલો જખમી થઈ ગયો તો ગળું પણ ચાવી પણ નહોતો શકતો, તો નાખે છે તો ચાવી નથી શકતો. તો હવે કૂતરો બહાર કાઢી નાખે છે એટલે આ કૂતરો પોતાના મોઢામાં ચાવી અને એના મોઢામાં નાખે છે, કૂતરાના મોઢામાં. એમ કરીને આખી રોટલી એને ખવડાવી, રોટલી કે રોટલો જે હોય ખવડાવ્યો. વળી પછી પાછો ફરે છે કે પાણી જેવું ભરેલું હતું નદીમાં, ત્યાં પોતાની પૂંછડીને ડુબાવે છે, ભીની કરે છે અને લાવે છે અને કૂતરાના મોઢામાં નાખે છે. ખવડાવ્યું પણ અને પાણી પણ પીવડાવ્યું, બે ચાર વખત કર્યું કે જેથી ઓલાની પ્યાસ બુજાઈ જાય. આ માણસ કહે છે કે ખુદા આ કૂતરાને નથી ભૂલતો અને એના ઉપર પણ અહેસાન કરે છે, તો હું શા માટે આ દુનિયાની વ્યાધિમાં પડેલો છું, શા માટે હું આ દુનિયાની વ્યાધિમાં પડેલો છું. એના છોકરાઓને બોલાવે છે અને કહે છે કે તમે હવે ધંધો સંભાળો, મને ફક્ત હવે અલ્લાહ અલ્લાહ કરવું છે. બેસી જાય છે ખુદાની ઇબાદત કરવા માટે. દીકરાઓને પણ વાત નથી કરતો કે પોતે ક્યાં આવે, હવે કંઈ ખાવાનું એના સુધી પહોંચે તો ખાઈ લે, નકર ભૂખમાં રોડવી લે, એવી હાલતમાં વિતાવતો હતો. અને ખુદાવંદી આલમ એના સુધી પણ રિસ્ક મોકલતો હતો. એક વખત બધાને પોતાને ત્યાં ભેગા કરે છે અને મજલિસ વાત કરતો હોય કે હું આટલો મોટો દરવેશ કેમ બન્યો, આટલો મોટો ઇબાદત ગુજાર કેમ બન્યો, હું પણ તમારે જેમ ધંધાર્થી હતો તો મેં આ કૂતરાથી શીખ્યું છે, મેં આ કૂતરાથી શીખ્યું છે કે ખુદા ઉપર તવક્કુલ અને ભરોસો કરતા. એમાંથી એક જવાની આંગળી ઊંચી કરે કે મને એક વસ્તુ બીજી વાત કહેવી છે. તો કે શું કહેવી છે? તો કે તને એ બીમાર કૂતરો દેખાણો, પણ તું તને ઓલો સાજો કૂતરો ના દેખાણો કે એ બીજાની મદદ કરે છે. તું ચાહત તો બીજા કૂતરાથી લેસન મેળવી અને તું બીજી મખલુકની મદદ ગુજાર બની શકત, પરંતુ તે શું કર્યું? તું બીમાર કૂતરાથી લેસન લીધો, સાજા કૂતરાથી લેસન ન લીધો. જ્યારે કે સાજા કૂતરામાં પણ એક લેસન એ હતો કે બીજી મખલુક ઉપર અહેસાન કરવો જોઈએ. એક દુરુદ પડે મોહમ્મદ વા આલી મોહમ્મદ પર. આ માણસ કહે છે કે વાત સાચી છે તારે, કે મેં બીમાર કૂતરાથી અલ્લાહ ઉપર ભરોસો કરવાનો દર્શ તો લીધો, પરંતુ બીજા કૂતરાથી મખલુકની ખિદમત કરવાનો દર્શ હું ભૂલી કેમ ગયો? વળી પાછી ઇજિન ચાલુ કરે છે, એમાં 300-400 બેવાઓને કામ આપે છે અને એનું ગુજરાનની જે સિલાઈ મશીનનું ને જે બધું કામ હોય છે કામ શરૂ કરે છે. કેટલા વર્ષ થઈ ગયા હતા ત્યારે? 60 વર્ષ થઈ ગયા હતા. 60 વર્ષની ઉંમરમાં કામ ચાલુ કરે છે અને 300 બેવાઓને કામે લગાડે છે. એનાથી જે પૈસા હતા એ પણ ખૈરાત કરતો. ઇન્સાને આંખો ખુલ્લી રાખવી જોઈએ, જ્યાંથી પણ દર્શ મળે લઈ લે અને બીજા સુધી પહોંચાડવા કોશિશ કરે અને બીજા ઉપર નેકી કરવા કોશિશ કરે. કારણ કે તમે એક અહેસાન કરશો એ માણસ ઉપર 5 પ્રકારના હુકમ જવાબદારી જરૂરી થઈ જશે. અને ચાલો સામે વાળો માણસ આપણને રિસ્પોન્સ ના આપે, આપણો શુક્રિયા ના કરે, આપણા માટે દુઆ ના કરે, આપણી વાત આપણા વખાણ બીજા સુધી ના કરે, પરંતુ લા અકલ ખુદા તો જોડે છે કે તમે આગળ જો કોઈ માણસ ઉપર નેકી અને અહેસાન કરશો, ખુદાવંદી આલમ એનો 10 ગણો બદલો દેવા વાળો છે.
امام صادق علیہ الصلوۃ والسلام ان کا دس میں ارشاد فرماوے چھن اللہم صل علی محمد. دنیا میں اموک مانسوں نا احسان ایوا ہوئی چھے کہ پوری زندگی اپنے انی خدمت پن کریے تو پن انہ احسان اپنے چکاوی شکتا. اما پہلو احسان اللہ نو چھے اہل بیت علیہ السلام نو چھے پوری زندگی اپنے گھر بار لٹا بھی دیئے تو پن اللہ نے آئیم علیہ السلام نو احسان نو بدلو چکوی شکتا نہیں. کی بھی دیتی اپنے زیارت عاشورا میں کہیے چھے بی ابی انت و امی ای امام حسین مارا محباب انے ماری جان تمہارا اوپر قربان دے بدو اگر جو ہوں قربان کری دو تیم چھتا اہل بیت علیہ السلام میں جی اپنا سدی دین پہنچا لیو چھے انہوں کوئی دیوست احسان نو بدلو واقعی شکوانا ماتے اہل بیت علیہ السلام نی دین نی خدمت ما جیتلو پر کریے ایتلو اوچھو چھے. હવે અગર જો આપણે એક ઇમામ બારગાહમાં રોનક કરવા માંડે હું આગળ વધી ભલે મારી ઉંમર વધારે થઈ ગઈ તેમ છતાં હું દુઆ પડવા માટે આગળ વધું તો આપણે એક અહેલે બૈત સાથે નેકી કરવા જેવું પણ બદલો નથી મળ્યો છે. ફક્ત ખામોશ રહેવાનું નામ નથી દીન. જેટલું પણ આપણે દીન માટે કરશું ઓછું છે. આ એક અહેસાન જેનો બદલો આપણે વાળી શકતા નથી. બીજો અહેસાન મા બાપનો છે. માં બાપ સાથે આપણે ગમે એટલી નેકી કરશું તેમ છતાં આપણે એનો બદલો નહીં વાળી શકીએ. એક માણસ પોતાના મા બાપને પોતાના ખંભા ઉપર સવાર કરી અને હજ્જો ઝિયારત કરાવે છે અને ચાલીને એના પાસે નહોતું મા બાપની તમન્ના થી હજ કરે તો ક્યાં હજ કરાવે છે? ખંભા ઉપર બેસાડે, ખંભા ઉપર બેસાડીને લઈ જાય છે બે મા બાપને, વચમાં થાકે છે, ઉભો રહે છે. કેટલી મહેનત પડી આવીને નબી અને ઇમામથી સવાલ કરે છે, શું મેં મારા માનો મા બાપનો હક અદા કર્યો? તો કે હક અદા કરવાની વાત તો બહુ દૂર નહી. જ્યારે તારી માએ તને પેટમાં રાખ્યો તો અને જે દર્દ સહન કર્યો એમાંથી એક દર્દનો પણ તું બદલો ચૂકાવી શક્યો નથી. વિચાર, નવ મહિના માં પેટમાં રાખે તો કેટલી જાતની હેળ ખરાબ હોય, માથું દુખે, પગ દુખે, વાંસો દુખે, કેટલી મુસીબત જે વેઠે છે ત્યારે આપણો જન્મ થાય છે. તો કહે છે એ મુસીબતોમાંથી એક મુસીબત, એક દર્દનો પણ તે બદલો નથી ચૂકાવી શક્યો. જ્યારે કે કેટલી મહેનત, આપણે અહીંયાથી સાફ પીલે હાલીને જવું હોય તો પણ આપણે પસીનો પસીનો થઈ જાય. જ્યારે કે એ પોતાના મા બાપને પોતાના ખંભા ઉપર બેસાડીને પ્યાર મોહબ્બત થી ક્યાં સુધી લઈ ગયો? ચાલીને, એટલે ગરમીમાં હજ કરવા માટે લઈ ગયો, રસ્તામાં ખાવા પીવાની વ્યવસ્થા પણ કરતો, બધું કરતો, તેમ છતાં એક દર્દનો વળતર નથી ચૂકાવી શક્યો. હજી તો દૂધનો એને ઉછેર્યો, બધી વસ્તુ વિલાદ થઈ, આ બધી વસ્તુ અલગ. તો કે મા બાપ એવી શખ્સિયત છે કે જેનો બદલો નથી ચૂકાવી શક્યો. અને ત્રીજું છે ઉસ્તાદ. જે કોઈ તમને ઇલ્મ શીખવાડે છે એનો બદલો તમે નથી વાળી શકો, ભલે તમે એની સામે ગમે તું કરો. હવે આ વસ્તુને અગર વધારે વાત કરવા જઈએ ટાઈમ નથી, પરંતુ એક હદીસ જે ઇમામે સાદિક અલૈહિ સલાતુ વસલામ ફરમાવે છે એનાથી ખબર પડી જશે કે ઉસ્તાદ, માસ્ટરનો કેટલો અહેસાન આપણા ઉપર છે. ઇમામ સાદિક અલૈહિ સલામ ફરમાવે છે, અગર કોઈ ઇન્સાન મને એક અક્ષર શીખવાડે. એક અક્ષર એટલે શું? હા, આલ્ફાબેટ. આલ્ફાબેટ માંથી કોઈ એક મને શીખાડે કે જે મારા માટે નવું હોય તો એ મારો ઉસ્તાદ થયો. અને અગર જો હું પૂરી જિંદગી મારી વક્ફ કરી દઉં એની ખિદમત માટે તો પણ એનો અહેસાન ચૂકવી શકતો નથી. ઇમામ આ રીતે ફરમાવે છે કે જે કોઈ મને એક અક્ષર અથવા એક વાત શીખાડે તો એ પોતાની જિંદગીમાં મને એનો ગુલામ કરી લીધો. જ્યારે કે ઇમામ આ હદીસ આપણા માટે બયાન કરે છે કે જ્યારે કે ઇમામ આલેમોલ ગઈ દેવ શહાદા છે, બધું જાણતા છે, એને શીખાડે એનો કોઈ ઉસ્તાદ નથી. પણ ઇમામ આપણા માટે ફરમાવે છે કે અગર તમારો ઉસ્તાદ તમને એક વસ્તુ પણ શીખાડે છે
તો અગર તમે તમારી જિંદગી એની ગુલામીમાં પણ વિતાવી દો તો પણ એનો અહેસાન અદા થઈ શકતો નથી. પરંતુ અફસોસની વાત તો એ જ છે કે હમણાં મદ્રેસામાં હું એક્ઝામે લેતો હતો, દરેક ક્લાસની એક્ઝામની હાલત બહુ ખરાબ હતી. કારણ શું? કદરો કિંમત નથી મા બાપની. ઓલાદ પ્રત્યે શું કરે છે શું નથી કરતા કઈ ખબર નથી. મદ્રેસામાં આવે ત્યારે કર્તબ્લ ખુલ્લે, મદ્રેસામાં કર્તબ્લ બંધ થાય, બીજી વખત મદ્રેસામાં આવે ત્યારે ખુલ્લે. જ્યારે કે ઇલ્મ હાસિલ કરવું વાજિબ છે. એક દુરુસ્ત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. અહેસાન નો બદલો અહેસાન સિવાય બીજી કોઈ વસ્તુ નથી. જયારે અહલે હરમ નો લૂંટાયેલો કાફલો કરબલાથી કુફા જાય છે, કુફાના બાજાર ફેરવવામાં આવે છે, બીબીયા બે ગજાવા મોટો હોય છે, એવામાં જેના બે સગીના ફૂફી ઝૈનબથી સવાલ કરે છે, ફૂફી અમ્મા પ્યાસથી કલેજું ફાટી રહ્યું છે, કોઈ બેબી પોતાના ઘરની છત ઉપર સાંભળે છે, છતથી નીચે આવે છે, પાણીનો ખૂજો લઈને આવે છે અને કહે છે, દીદી આ બચ્ચી પ્યાસી છે, તમે એને પાણી પીવડાવી દો. જેના વિજયનગરનો શુક્રિયા અદા કરે છે અને સકીનાને પાણી આપ્યું છે. સકીના હજી પાણી પીવા જાય છે તો કહે છે કે જયારે આ બચ્ચી પાણી પી લે તો મારી કંઈક હાજત છે, મારા માટે દુઆ કરજો કે શાયદ તમારી દુઆ કબૂલ થઈ જાય અને મારી હાજત પૂરી થાય. જનાબે જઈને કહે છે, સખીના પાણી પૂછી છે, પેલા દીદીની દુઆ પૂરી કર, પેલા દીદી માટે દુઆ કર. શું દુઆ છે? કહે છે કે જેવી રીતે તમારા બચ્ચાઓ યતીમ ત્યાં છે એવી રીતે મારા બચ્ચાઓ યતીમ ના થાય. આ જનાબે સખીના પોતાના નાના નાના હાથોને પલટ કરે મને મદીના જવું નસીબ થાય. જનાબે જૈનબ જયારે મદીના નું નામ સાંભળે છે તડપી ઉઠે છે. મદીના માં તારું કોણ છે? શા માટે તારે મદીના જવું છે? કહે છે, મદીના મારા આકા હુસૈન છે, મારી શહેજાદી ઝૈનબ કુલસુમ છે. કેટલા વખત સુધી મેં ત્યાં એમની કનીશીનો શરમ હાસિલ કરેલો છે, મને એમની મુલાકાત માટે જવું છે. જનાબે ઝૈનબ કહે છે કે શું તું તારી શહેજાદી ઝૈનબ અને તારા આકા હુસૈન ને ઓળખી લે કે એમને ઓળખું? કેટલા વર્ષો સુધી મેં ત્યાં કનીશી કરી છે, હું એ લોકોની કમીઝ રહી છું. જનાબે ઝૈનબ આવાજ અમારા ગુનાને કબીરા સગીરાને માફ કરવા, અમારી મુશ્કેલાતોને આસાન કરવા, મોહમ્મદ વાલે મોહમ્મદ અમારા રિસ્ક માફ બરકત એનાયત ફરમા, મોહમ્મદ વાલે જલ્દી જલ્દ રિહાઈ નસીબ ફરમા. ખુદાય હક મોહમ્મદ વાલે મોહમ્મદ જે માણસ આવું કામ કરી રહ્યા છે કિડનેપ, ખુદાય લોકોને નિસ્વ નાબૂદ ફરમા. ખુદાય શિયાને હજર કરવાનું જાન માલી સદાબોની હિફાજત ફરમા. ખુદાય હક મોહમ્મદ વાલે મોહમ્મદ દુશ્મનાને ઇસ્લામ નાબૂદ ફરમા. કે મોહમ્મદ વાલે મોહમ્મદ અમને દુનિયામાં અહલે બૈત અલૈહિમ સલામ ના રોઝાની ઝિયારત અને આખિરતમાં અહલે બૈત અલૈહિમ સલામ ની શફાત નસીબ ફરમા. અમને હજ ઝિયારત નસીબ ફરમા. કે મોહમ્મદ વાલે મોહમ્મદ હઝરત આયતુલ્લાહ સિસ્તાની અને દીગર મરાજોને સહેત સલામતી સાથે લાંબી ઉમરે નાયત ફરમા. કે મોહમ્મદ વાલે મોહમ્મદ
امام زمان علیہ السلام نے ظہور میں جلد جلد عجیب فرما انہیں امون انسانوں میں شمار فرما ربنا تقبل منا انہیں